श्री गणेशाय नमः। उदा द्रुत नग नग बिदनुज दनुज कुला मित्र मित्र शशि दृष्टे दृष्टे भवति प्रभवति न भवति किम भवति रसकार। सर्वदर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वीटीवी विशेष रजूआत खास अपना माटे कार्यक्रम भविष्य दर्शन ज्ञान आध्यात्मिकता ज्योतिष नो त्रिवेणी संगम आप सबनु हार्दिक स्वागत छे। मित्रों ज्ञान नी अंदर बात करवी छे। आज जीवन में घना बधा तबक्काओ एवा छे के जेमां सुख अने दुख आपणे आवता होय छे भोगवता होय छे। घणी वखत युवावस्था नी अंदर, घणी वखत वृद्धावस्था नी अंदर व्यक्ति ने दुख आवता होय छे त्यारे संसार उपरथी एनी आसक्ति ओछी थई जाय छे। एनो जीव क्यांक ने क्यांक अलग रीते मोक्षगामी बने छे। तो आवा कया कुंडली में ग्रह होई शके कि जेना कारणे एने वैराग्य प्राप्त थाय छे, अथवा वैराग्य केटला प्रकारना होई शके? खास करी आजना दिवस माटे कलरोनो शुं महत्व छे आ बधी ज वातोने आपणे करीए, पण ए पहेला वात करीए पंचांगनी। तदेव लग्नम सुदिनम तदेव तारा बलम चंद्र बलम तदेव विद्या बलम देव बलम तदेव लक्ष्मी पते ते द्रियुगम स्मरामि। आजना पंचांगनी वात करीए तो 7/3/2023 अने मंगळवार छे, फागण महिनाना शुक्ल पक्षनी पूर्णिमा अने ए चाले छे सांजे 6:09 सुधी। त्यारबाद एकमनी शरूआत थशे जेने प्रतिपदा कहीए छीए। पूर्व फाल्गुनी नक्षत्र कृति नामनो योग बहु नामनुं करण आजे राशि सिंह छे, म अने ट अक्षर छे, तो सिंह राशिवाळा जातको माटे आजनो दिवस मंगलमय रहेशे। जे कोई जातकोनो जन्म थाय एनी सिंह राशि कहेता म अने ट अक्षर पर नाम राखवानुं रहेशे। एकंदरे आजनो आ दिवस उत्तम मानवामां आवे छे। जय गणेश। सामान्य तहेवारोनी जो वात आवती होय त्यारे आपणे होळीनी वात करीए, धूळेटीनी वात करीए, जन्माष्टमीनी वात करीए, रामनवमीनी वात करीए, महाशिवरात्रिनी वात करीए, धनतेरस, काळी चौदस, दिवाळी, એ બધું છે જ બેસતું વર્ષ। પણ આ ફાગણ મહિનાનો જે તહેવાર જે છે એ સામાન્ય રીતે ઉત્સવ એટલા માટે વધારે બધાને ગમે છે કે અહીંયા રંગોનું ખૂબ મહત્વ સમજાવવામાં આવેલું છે। રંગોના મહત્વને જો સમજવું હોય તો આપણે એમ કહીએ ભાઈ જાને વાલી પીનાલા, આ 7 રંગોમાંથી બધું બનતું હોય છે। 7 રંગ છે હોળી, 7 સુરો છે બને સુરાના અને 7 રંગ છે હોલી। આ 7 રંગોના મહત્વને જો એક વખત સમજી લેવામાં આવે તો જીવનમાં ક્યાં કેટલું અને કેવું આપણને પ્રાપ્ત થાય છે અથવા તો શું ભોગવવાનું છે એ આપણને ખબર પડે। સામાન્ય રીતે તમે જોજો કે જે બાલ્યાવસ્થા જે છે ને, બાલ્યાવસ્થા એને ફૂલ ગુલાબી અવસ્થા કહેવામાં આવે છે અને 15 વર્ષ સુધી ચાલે છે। એવા સમયે બાળકની અંદર એક નવું જાણવાની જીજીવિષા હતા અથવા બ્રહ્મ જિજ્ઞાસા, અને એટલા માટે અહીંયા એને એને ગુલાબી રંગ સાથે વધારે એને એનો મેળ આવે છે। તો એ કેટલી ઉંમર છે એની? 12 થી 13 વર્ષની, 14 વર્ષની, 15 વર્ષની, 1 વર્ષથી માંડી 5 વર્ષ સુધી એ માતાના સાનિધ્યમાં, 6 વર્ષથી માંડી 11 કે 12 વર્ષ સુધી માતા અને પિતાના સાનિધ્યમાં, અને 12 વર્ષથી પછી આ બાળક કોઈક નવું જાણવાનું, નવું શીખવાનું, નવું કરવાનું એનામાં એક સતત ભળતી રહેતી હોય છે। અને આવા સમયે અંદર રહેલા જે આવેગો ખુલતા પણ હોય છે, અને ક્યારેક ક્યારેક વધારે પડતા પ્રશ્નો બાળક કરતો હોય છે। શું કામ કે એની અંદર એક ગુલાબી તત્વ પાંગરતું જોવા મળે છે, એક નવું શીખવાનું, નવું જાણવાનું, નવું આગળ વધવા માટે શું કરવાનું, મા બાપ એને યોગ્ય રીતે પ્રેરણા આપે તો એવા સમયે આ ગુલાબી રંગને આપણે ધ્યાનમાં રાખવો રહ્યો। હવે તમે ઉપર જાઓ, થોડા છે જ બાળકથી તમે ઉપર જાઓ, તરુણાવસ્થા આવે, અને તરુણાવસ્થા જયારે આવે ત્યારે આમ જેને કહેવાય ને કે માણસના જીવનમાં એક નવા એક કામકાજ કરવાની જે તગસ છે, શીખવાની જે તગસ છે, અભ્યાસ જેને કહેવાય કે વિદ્યા કોઈપણ સારી પ્રાપ્ત કરવાની હોય, જ્ઞાન સારું પ્રાપ્ત કરવાનું હોય, સારું શીખવાનું હોય ત્યારે આ અવસ્થા તરુણાવસ્થા છે। અને માટે જ આપણે સરસ્વતીને શું કહીએ, શ્વેત વસ્ત્ર જેને ધારણ કરેલા છે, યા કુંદે દુતુસાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્ર અમૃતા, સફેદ વસ્ત્ર જેને ધારણ કર્યા છે મા સરસ્વતીની આરાધના, એટલે કે વિદ્યાની ઉપાસના બાળક કરતો હોય છે, તરુણ કરતો હોય છે, અને માટે આ સફેદ રંગ આવે છે। સફેદ રંગની શરૂઆત આ પહેલા થાય છે, અને એ સફેદ રંગ જે છે ને એ એકદમ એકદમ શ્વેત, જેને કહીએ ભગવાન ગણપતિને કહીએ શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીતકુસુમ ગણેહી પૂજિતમ શ્વેત કંધે, અહીંયા સફેદ વસ્તુની શરૂઆત થાય। સફેદ રંગ એવો રંગ છે કે જેમાં કોઈ પણ રંગને તમે ભેળવી શકો છો, પણ સફેદ રંગનું પોતાનું પ્રભુત્વ રહેતું નથી। હા, સહેજ લાલ રંગ તમે સફેદ રંગમાં ભેરવી દો તો એ ગુલાબી રંગ થઈ જાય, અને વધારે લાલ ભેરવો તો મરૂણ થઈ જાય, હે સહેજ કાળો ભેરવો તો એ જાંબલી થઈ જાય, વાદળી થઈ જાય, અથવા તો વધારે કાળો ભેરવો તો એ સફેદ રંગ પોતાનું અસ્તિત્વ ખોય। મૂળ વિદ્યાર્થી અવસ્થાની અંદર, તરુણાવસ્થાની અંદર જે કંઈ શીખવે છે અને એ જ એને આગળ ડેવલપ કરવાનું હોય છે, અને માટે માં સરસ્વતીનો રંગ જેને કહીએ એ આપણે એને વસ્ત્ર ધારણ કરાવે છે સફેદ, કારણ કે વિદ્યાની દેવી માં સરસ્વતી છે માટે એને સફેદ રંગ, તો આ સફેદ રંગનું પોતું બતાવ્યું। અને સહેજ જે હતા ઉપર થયા અને ઘટમાં ઘોડા થન ગણે અને આત્મ વિજય પાક, નવી નવા વિચારો, નવા નવા કોઈ અંદરથી સ્ફુરેલા સ્પંદનો, યુવાવસ્થા નજીક આવતી હોય અને ત્યાં
ત્યારે ઘટમાં જે ઘોડા થંદ ગનતા હોય કે ઘણી વખત તો દેશ વૈરાગ્યની વાતો આવતી હોય, ઘણી વખત દેશ પ્રેમની વાત આવતી હોય, એ દેશ વીર જવાનો કા આ બધી ક્યાં સુધી આવે ખબર છે? જ્યાં સુધી લગ્ન ન થતા સુધી. અને આ જે રંગ છે ને એને ભગવો રંગ કહેવામાં આવે છે, જેને કઈ ત્યાગનો રંગ, જેને બલિદાનનો રંગ, કંઈક કરવું છે જીવનમાં આ ઉત્સાહનો રંગ આવે છે. પણ જ્યાં લગ્ન થાય એટલે આ રંગ થોડો હળવો પડે છે અને આ રંગ આપણા માટે સામાન્ય ચાર પાંચ રંગોને ભેગા કરી દે. જે યુવાન કોઈ દાડો બજારમાં મા બાપ કહેતા હોય અને શાકભાજી લેવા ન જતો હોય, લગ્ન પછી આ યુવાનને આપણે બજારમાં શાકભાજી લેતો જોયો છે, જોયો છે ને બધા? હે, કંઈક મા બાપ કે ભાઈ કરિયાણું લઈ આવે તો ના લેવા જાય, પણ ઘરવાળા કે પછી જવું પડે. તો એનો મતલબ એવો કે બધા ચાર પાંચ રંગ ભેગા થાય. કયા કયા રંગ ભેગા થાય? એક તો લાલ રંગ ભેગો થાય, ક્યારેક ક્યારેક ક્રોધ, ક્યારેક ક્યારેક એમ કહેવાય કે ભાઈ હું કહું જ સાજુ, અને એમાં પાછો લાલ રંગની અંદર મરૂણ રંગ ભળે, પ્રેમનો રંગ ભળે, ત્યારે એની અંદર એક એક નવું સૌહાર્દતા જળવાય છે. સાથે સાથે ક્યારેક ક્યારેક જો દાંપત્ય જીવન હોય ને તો થોડી તકલીફ તો હોય જ, અને એટલે જાંબલી રંગે ભળે અને એમાં વાદળી રંગે ભળે અને એમાં પીળો રંગે ભળે, આ બધા જ રંગ દાંપત્ય જીવનમાં ભળતા હોય. એમાં જો છૈયા છોકરા થઈ ગયા હોય, ઘર સાથે એમની જવાબદારી હોય, બધા હારા હારા વિચારો કર્યા હોય, પણ જેમ જેમ લગ્ન પછી ઉંમર થતી જાય એમ એમ બધું પરિવાર મોટો થતો જાય, નવા નવા રંગો બધા ઉમેરાતા જાય. મિત્રો, આધ્યાત્મિકની દ્રષ્ટિએ આ રંગની વાત આપણે કરી રહ્યા છીએ. દાંપત્ય જીવનમાં એમ કહેવાય છે કે જેને સાધારણ દાંપત્ય જીવન અને ઉત્તમ દાંપત્ય જીવન વચ્ચેનો ભેદ સમજવો હોય તો આ વસ્તુ સમજવી પડશે. કારણ કે ઉત્તમ દાંપત્ય જીવનના ભેદની અંદર આપણને જોવા મળે છે ત્યાગ. કારણ કે પોતાના પરિવાર માટે ત્યાગ કરવાની જે પવિત્ર જે ભાવના છે, અને એવા સમયે એ રંગ આવે છે, એને પીળો રંગ કહીએ છીએ. પીળા રંગ દ્વારા ખૂબ સારું પ્રભુત્વ આપણને જોવા મળે છે, અને સાથે સાથે લીલો રંગ અને નારંગી રંગ પણ આ રંગ સાથે ભળે છે. એનો બધો જીવનમાં કંઈક ત્યાગની વૃત્તિ છે, અને એમ કરતા કરતા ઉંમર થઈ જાય દાંપત્ય જીવન પછી, ત્યારબાદ માણસ એક વનમાં પ્રવેશ કરે છે, અને વનમાં જયારે પ્રવેશ કરે ત્યારે છોકરાઓ મોટા થાય, છોકરાના ઘરે છોકરાઓ થાય, ત્યારે ધીમે 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 વૈરાગ્ય તરફ આવતો જાય છે. અને 60-65 વર્ષ પછી પાછો એ વ્યક્તિ ક્યાં આવે છે? જ્યાંથી આવ્યો ત્યાં. જયારે જન્મ્યા ત્યારે કોઈ આપણી ઈચ્છા નહોતી, જન્મ્યા ત્યારે કોઈ જીજીવિષા નહોતી, જન્મ્યા ત્યારે કોઈ પણ પ્રકારની, અને જેમ જેમ ઉંમર થતી જાય એમ એ માણસ પોતે ત્યાગ તરફ આગળ વધતો જાય છે. પણ આ બધા એવા ફળની વાત મારે કરવી છે કે જે ફળ મીઠા હોય. કારણ કે હંમેશા તમે જોજો, જેમ જેમ ફળ જેમ ઉંમર થતી જાય ને એમ દરેક ફળ એવા છે કે એ મીઠું થતું જાય. કોઈ પણ તમે ફળ લઈ લો, કાચું હોય તો સારું ના લાગે, પણ જેમ પાકે એમ મીઠું થતું જાય. પણ માણસ એક એવું ફળ છે કે જેમ જેમ પાકતું જાય ને એ ક્યારેક ક્યારેક ખટાશ પકડતું જાય. તો આ વસ્તુ શું કામ બને છે? કે આ રંગોના પ્રભુત્વને જે નથી ઓળખી શકતા, માટે જ આ ધૂળેટીનું મહત્વ છે. મિત્રો, ચાર આશ્રમની વાત કરીએ, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્રમ. આ ચાર આશ્રમની વાત જયારે કરવાની આવે ત્યારે આપણે આજે જે બીજી વાત કરવાની છે એ આપણા સંન્યાસાશ્રમની વાત કરવાની છે. હે, જીવનની અંદર એ તો વાત કરીશું જ આપણે, પણ આજે મોક્ષદાયક કેતુની પણ વાત કરી છે. કારણ કે પ્રશ્ન ઘણા બધા આવતા હોય. પરમ દિવસે જામનગરની અંદર એક શ્રેષ્ઠી એમને જયારે પ્રશ્ન પૂછ્યો, અને એવા જ એવા સમયે પ્રશ્ન પૂછ્યો કે જયારે વૈભવની ટોચ ઉપર પોતે બેઠા છે, સરસ રીતે પોતાનો એક સરસ કારોબાર ચલાવી રહ્યા છે, ધનના ઢગલા ઉપર બેઠા છે, અને એવા સમયે વ્યક્તિ જયારે પ્રશ્ન પૂછે છે કે ભાઈ મને મોક્ષ જોઈએ છે, આ જન્મમાં શું મને મોક્ષ મળશે? ઘણા બધા પ્રશ્નો આવા જોવા મળે છે. અને એવા સમયે યુવાનો ક્યારેક ક્યારેક સંન્યાસ ગ્રહણ કરી લેતા હોય ત્યારે, ઘણી વખત ઉંમર પછી પણ સંન્યાસ ગ્રહણ કરી લેતા હોય ત્યારે, એની કુંડલીમાં કયા પ્રકારના યોગો હોઈ શકે તો જોવા છે. પણ આજે આપણે જે વાત કરવી છે, બીજી વાત પણ તમને કહી દઉં કે આજે વાત કરવી છે રંગોની. કારણ કે ધૂળેટી એટલે રંગોનો ઉત્સવ છે, અને ઘણા બધા પ્રશ્ન પૂછે કે અમારે કયા રંગથી હોળી રમવી, કે અમારે કયા રંગથી ધૂળેટી, આ બધા પ્રશ્નો બધા આ જ્યોતિષની અંદર આ બધું છે ને કે ઉપર છેલું છે, બધું ડીપલી નથી આ. હે, પણ છતાંય ઘણા તો કેવું છે કે ભાઈ તમને ભાવે પીરસવું પડે. તો મેષ રાશિવાળા જાતકો અને વૃશ્ચિક રાશિવાળા જાતકો જે હોય ને એના માટે કોઈ પણ જે કરવાનું હોય, લાલ રંગ વધારે સારો, મરૂણ રંગ વધારે સારો, અને શ્રીફળ એ વધેરી અને ધરાવે, અને પછી શ્રીફળનો ઉપયોગ કરે, અથવા તો જેમ કહેવાય કે શ્રીફળના એ પોતે પ્રસાદીમાં મૂકે તો વધારે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ તમને કહું કે વૃષભ અને કન્યા રાશિ, વૃષભ અને મિથુન રાશિવાળા જાતકો, વૃષભ અને તુલા રાશિવાળા જે જાતકો છે, વૃષભ અને તુલા એને સફેદ રંગથી સારો લાભ થાય, મિથુન અને કન્યા રાશિવાળા જાતકોને લીલા રંગથી સારો લાભ થાય, કર્ક રાશિવાળા જાતકોને દુધિયા રંગથી સારો લાભ થાય, સિંહ રાશિવાળા જાતકોને મરૂણ રંગથી સારો લાભ થાય, અથવા તો ધન અને મીન રાશિવાળા જાતકોને પીળા રંગથી લાભ થાય, અને મકર અને કુંભ રાશિવાળા જાતકોને જાંબલી કે વાદળી રંગથી લાભ થાય. કયા રંગથી કોને રંગો એ મહત્વ નથી. અત્યારે મોટાભાગે બધા જવાનીઓ જેને કહેવાની કૂચડા જ મારતા હોય, કાળા કલરના મોઢા દેખાતા નથી. ઘરમાં મા બાપ છોકરાને લઈ આવે, ધોવડાવે, મોઢું સાફ કરે, પછી ખબર પડે કા તો પાડોશીનું આવી ગયું, મારું તો છે જ નહીં, તો મારું ગયું ક્યાં? આવા કલર કરી દે, મોઢાને ખબર ન પડે, પણ છતાંય આ બધી વાતો આપણને જોવા મળે છે. મિત્રો, આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ, જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો પર્વનું ખૂબ જ મહત્વ છે. કારણ કે વ્યક્તિ જયારે પીડા અનુભવતો હોય, વ્યક્તિ જયારે ટેન્શન અનુભવતો હોય, વ્યક્તિને જયારે કોઈ બાજુ એકે બારું ન હોય, જેને કહેવાય સારા વિચારો કરવાનું, ત્યારે આ જે પર્વ એવું છે કે આ પર્વની અંદર એને એક ઉત્સાહ પ્રેરે છે, એક પ્રેમ એને પાંગરે છે, અને જેના કારણે વ્યક્તિ ખૂબ જ સારી રીતે જીવવા માટે પ્રેરિત થાય છે. ખોટા વિચારોને બાળી રાખવા એનું નામ જ હોળી છે.
ઘણી વખત દેવું વધી ગયો ત્યારે માણસ ખોટા વિચાર કરતો હોય, ઘણી વખત લગ્ન મોડા વેલા થતા હોય માણસ ખોટા વિચાર કરતો હોય, ઘણી વખત પરિવારની પીડા હોય સમાજની પીડા હોય માણસ ખોટા વિચાર કરતો હોય, અભ્યાસની અંદર 1-2% ઓછા આવે અને વિદ્યાર્થી ખોટા વિચારો કરતો હોય, ધંધાની અંદર બરકત ના રહે, દેવું વધી જાય, કરજ વધી જાય અને આવા સમયે લેણદારો માથે આઈને ઉભા હોય તાપતા હોય ત્યારે માણસને ટેન્શન વધી જાય. આ બધા જ ટેન્શનોમાંથી મુક્ત થવા માટે હોળીમાં નાખો ખડકલો કરો બધા આપણા જે આપણા ટેન્શનોને, અને પછી ધૂળેટીનું પર્વ ઉજવો, આનંદથી ઉજવો, કારણ કે આ બધું નહોતું ત્યારે આપણે હતા, આ બધું છે ત્યારે આપણે છીએ, આ બધું હશે તો આપણે કદાચ હોઈએ કે ના હોઈએ, પણ જ્યાં સુધી આપણું છે ત્યાં સુધી બાપનું છે. આ વ્યક્તિને ધ્યાનમાં રાખવામાં આવે અને પ્રેમને સાચી ભાષામાં વ્યક્ત કરવામાં આવે એ અભિવ્યક્તિનું જે પર્વ જેને કહી શકાય એ જ આ આપણું આ ધૂળેટીનું પર્વ છે. આ વસ્તુ આપણે જાણવી રહી. જય ગણેશ. હવે વાત કરવી છે આગળ મિત્રો આપણે રાશિની. મેષ રાશિના જાતકો જેના અક્ષર અલ ઈ છે એવા મેષ રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? સામાન્ય રીતે આજનો દિવસ આમ તો આનંદમાં જ રહે એવા યોગ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોના બની રહ્યા છે. ગઈ સંપત ફરી સાંપડે ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ. પણ ક્યારેક ક્યારેક મળે ગયું, ઘણી વખત લગ્ન થઈ જાય, છૂટાછેડા થઈ જાય, કોર્ટની અંદર 3-4 વર્ષ ધક્કા ખાય હે અને બધું આમાં મહમું હતું ઉતરે અને પછી છૂટાછેડા થાય. 3 વર્ષ પછી એની દીકરી એમ કે મહારાજ મારે પેલા છોકરા સાથે છૂટું થયું હતું ને એની યાર ફરતી લગ્ન કરવા છે, થાય તો ત્યારે મારે એમ કહેવું પડે. ઘણી વખત તો થાય પણ ખરું જો પુણ્ય પ્રતાપે હોય તો, પણ શરીરમાંથી એક વખત નીકળેલો જીવ જેમ શરીરમાં પ્રવેશ નથી કરી શકતો એમ જીવનમાં સાચું સુખ મેળવવા માટે નથી થતું હતું. તો મેષ રાશિવાળા જાતકોને આ ગુમાવેલો અવસર જે પાછો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને સારો અધિકાર મળે અથવા તો સારા સુખની અપેક્ષા રાખી શકે છે. વ્યવસાયની અંદર ધનલાભથી ઉત્તમ સંભાવના આજના દિવસ માટે દેખાઈ રહી છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. લાલ રંગ અને મરૂણ રંગનો ઉપયોગ કરજો, વધારે વધારે ખાલી એક તિલક કરજો ને કપાળ ઉપર તો એ તમારું કામ થઈ જશે. અને સાથે સાથે ચોખા અથવા કોઈ પણ સફેદ વસ્તુનું દાન કરી દેજો, તમારો દિવસ આનંદમાં રહેશે, 1નો અંક લાભ કરાવડાવશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બબવ છે એવા વૃષભ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે ધ્યેય પ્રાપ્તિ માટે એક સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. સાથે સાથે સરકારી કામકાજની અંદર પણ ખૂબ જ સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે. ભૌતિક સુખ સુવિધાઓમાં તો વૃદ્ધિના સારા યોગ દેખાઈ જ રહ્યા છે. વ્યવસાયમાં પણ ઉત્તમ ધનલાભના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. કાર્યને વધારે સફળતા આપવા માટે તમે તલનું દાન કરજો આજના દિવસ માટે. સફેદ તલનું દાન કરશો તો ખૂબ જ સારો લાભ થશે. સફેદ રંગ તમારા માટે ખૂબ ભાગ્યશાળી છે. ગુલાબી રંગ પણ તમારા માટે સારો છે. ગુલાબી અને સફેદ રંગનો જ આશ્રય લેવામાં આવે અને સાથે સાથે 2નો અંક પણ સારો છે તો આ પ્રમાણે તમારો દિવસ આજે ઉજળો બની જશે. મિથુન રાશિ. કચ્છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. કોઈ પણ કાર્ય અંગત હોય તો થોડી સાવધાની રાખજો, કારણ કે ઘણી વખત આપણે એવું થાય કે આપણા ભોળા સ્વભાવના કારણે કોઈ વસ્તુ અંગત રહેતી જ નથી હોતી, પણ જયારે સામે આવીને જયારે જવાબ આપવા માટે તૈયારી કરવી પડે ત્યારે થોડુંક આખરું પડતું હોય છે, ન થાય એના માટે થોડુંક ધ્યાન રાખજો. બીજું, કોઈ પણ કામકાજ જયારે કરતા હોય ત્યારે આજ વિચારી લેજો કે થોડીક મહેનત વધારે કરવી પડશે. જો મહેનત વધારે કરશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ધન બાબતમાં પણ થોડીક પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વ્યવસાયમાં ફળ થોડું મધ્યમ મળે આજનો દિવસ આ પ્રમાણે મધ્યમ તો દેખાઈ રહ્યો છે. આજે ખજૂર અને ધાણીનું જો દાન કરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. 3નો અંક તમને લાભ કરાવડાવે. તમારા માટે લીલો રંગ ખૂબ જ ભાગ્યશાળી, પોપટી રંગ ખૂબ જ ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. આપણી સાથે આજના પ્રથમ કોલર કોણ જોડાયા છે એની સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારો પ્રશ્ન એ તો મારું નામ જગદીશ છે. હા, મારે 26/6/72 જન્મ તારીખ છે. 26/6/72. એમાં હું મકાન માટે પાછલા 2 મહિનાથી મેં મારી સિસ્ટર નામ પર મકાન કરાયું, બાકી હજુ સુધી થઈ નહીં રહ્યું. શું કરાયું તમે? મેં મકાન મારી બેના નામ પર કરાયું હતું, એક મકાન લેવાની ગણતરીમાં, બાકી મકાન થઈને 2 લાખ રૂપિયા ખર્ચો કર્યો પણ હજી મકાનનો નિકાલ નહીં આવતો. સમય શું તમારો? મારો સમય તો ખબર નથી, બાકી 26/6/72 જન્મ તારીખ છે. 26/6/72. 72. તમારી પાસે સમય નથી એમને? તમે પૈસા જે ખર્ચ્યા તમારા પોતાના ખર્ચ્યા હતા બેના નામે મકાન લેવા માટે? ના, મેં મારી વાઈફના અને મારી ગાડી બાડી બધું ગીરવે મૂકીને જ કર્યું હતું. છતાં તમારું કામ હજી થતું નથી? અત્યારે વર્તમાન કાળે 5મું સ્થાન એ પ્રોગ્રેસ નું સ્થાન છે, 5મા સ્થાનમાં રાહુ નું પરિભ્રમણ છે. તો એનો મતલબ એવો થાય કે અત્યારે કોઈ પણ કાર્ય આપણે કરવાનું હોય, ચાહે જમીન મકાન મિલકત ને કોઈ પણ રોકાણ હોય ગમે તે હોય, થોડીક એમાં તકલીફ રહે ચંદ્ર કુંડળીના આધારે આપણે જોઈ શકીએ. તમારો શનિ જે છે કુંડળીમાં વૃષભ રાશિનો સ્વરાશિષ્ઠ શુક્ર સાથે જોડાયેલો છે, તો બેન્કિંગ જે કામ કરવાના હોય, લોનને લગતા કામકાજ કરવાના, અથવા તો કોઈ પણ કામમાં પડો જ એટલે તકલીફ રહ્યા કરે એ સ્વાભાવિક છે.
પણ મને લાગે છે 4-6 મહિના થોડું ટકવું જેવું ખરું, કારણ કે 2023 ના ઓક્ટોબર મહિના પછી એક સારી સફળતાના યોગ દેખાય છે. ગુરુચંદ્રનો ગજકેસરી યોગ તો બને જ છે. તમારી કુંડલીને આમ જુઓ તો કર્ક રાશિમાં મંગળ થોડોક નબળો બને છે. જમીન અથવા તો કોઈ પણ પ્રકારે ઘર બાંધકામ થયેલા હોય તેવી જગ્યા, એ વસ્તુઓ જયારે ખરીદવાની હોય ત્યારે યોગ્ય નક્ષત્ર અને યોગ્ય બળના આધારે જો ખરીદશો તો તમને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કર્કસિંહ અને કન્યા રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આગળની ત્રણ રાશિની વાત કરીએ તો ડ અને હજના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો કોઈપણ પ્રકારના ટેન્શનવાળા કાર્યોથી આજના દિવસ માટે બને ત્યાં સુધી દૂર રહેવું. ખાવા પીવામાં જો થોડી કાળજી રાખવામાં આવે તો વધારે સારું, એક શારીરિક સુખ મળશે. વડીલ વર્ગ દ્વારા થોડીક તકલીફ રહે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. ખર્ચનું પ્રમાણ થોડુંક વધી શકે છે આજના દિવસ માટે, તો ખર્ચના પ્રમાણમાં થોડું સાચવીને કામકાજ કરજો. તમારા માટે કોઈ સારું અને સાચું દાન કરવાની ઈચ્છા થાય તો ખારેકનું દાન કરજો આજે, કારણ કે દાન કરવાથી ખૂબ જ સારો લાભ થશે. ચારનો અંક તમારા માટે ભાગ્યશાળી ગણાશે. સાથે સાથે તમારા માટે રંગની વાત કરવામાં આવે તો ગુલાબી અને લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છેવા સિંહ રાશિવાળા જાતકો માટે પરિવારની પ્રીતિ જળવાશે આજના દિવસ માટે. મનપસંદ કોઈપણ પ્રકારના કાર્ય હશે, રૂચિ વધશે આજે. સાથે સાથે આર્થિક સુખ પણ સારું દેખાય છે. કામકાજમાં પ્રગતિના એક સારા યોગ આજે દેખાઈ રહ્યા છે સિંહ રાશિના જાતકોને. સિંહ રાશિવાળા જાતકોએ જો ફળનું દાન આપવાની ઈચ્છા, દાડમનું દાન આપજો આજના દિવસ માટે. સાથે સાથે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. પાંચનો અંક તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ ગણાશે. કન્યા રાશિની વાત કરીએ, પ ઠ અને ણ અક્ષરવાળા જાતકો એ કન્યા રાશિના જાતકો છે. ધારેલા કાર્યોમાં સારી સફળતાના યોગ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વિરોધ પક્ષ ગમે તો પ્રબળ હોય, વિજય તમારો થવાનો છે, કારણ કે નીતિરીતિથી કામકાજ કરજો, ખૂબ જ સારો લાભ થશે. કાર્યમાં પ્રગતિના પણ ઉત્તમ યોગો દેખાઈ રહ્યા છે. એકંદરે કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આ પ્રમાણે રહેશે. કન્યા રાશિવાળા જાતકોને દાન કરવાની ઈચ્છા થાય તો ખજૂર અને ધાણીનું દાન કરજો, એના દ્વારા ખૂબ જ સારો લાભ થશે. તમારા માટે 6નો અંક લાભ કરાવડાવશે. આછો લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 મીનાબેન બોલું રાજકોટથી. જય ગણેશ. જય ગણેશ. હા, એમાં પતિ વિશે છે. એની જન્મ તારીખ છે 15/4/74. હા, અને રાજકોટ જન્મ છે. બરાબર. અને જન્મ સમય નથી ખબર. તો જન્મ સમય ખબર નથી તોય ફોન કરી દીધો? હા, નથી ખબર. પણ એમ નહી તો એમાં જોવું કેમનું મારે? શું પ્રશ્ન હતો? એને કામ ધંધામાં ક્યાંય સેટિંગ નથી આવતું વર્ષ દિવસથી. શું કરે અત્યારે? અત્યારે સુરત હીરા ખાવા જાય, અહીંયા સેટિંગ નથી આવતું. રહીશી રાજકોટ છે. સુરત જાય તો. મકર રાશિ છે? મકર નહી, નામ તો નીલેશ છે. તો પછી રાશિ તો સાચી નથી, મકર રાશિ આવે એમાં તો. એવું છે? એવું નહીં, એવું જ છે. હા, સ્વભાવ તેજ છે થોડો. હા, અને આમાં બોલવાનું ઓછું હેવું એ. હા, હવે જો તમે બુધનું નંગ પહેરાવો પાનું તો કામકાજમાં સારી સફળતા મળે. બીજી વસ્તુ છે, બુધવારના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની એક માળા કરે તો એને વધારે સારી સફળતા મળે. બુધવારના દિવસે કોઈ પણ વડીલો પાસેથી દાન લે અને પછી એ દાન સંઘરી રાખે. 12 મહિને 2 વર્ષ ભેગું થાય એટલે પછી વડીલને દાન પાછું આપી દે ડબલ કરીને. આ બધા કામ હારા હારા કરવા જેવા ખરા, કારણ કે ધંધાની અંદર અમને છેલ્લા 1.5 વર્ષથી બરકત દેખાતી નથી અને બરકત મને લાગે છે આ દિવાળીની આસપાસ સારી સફળતા મળે એવા યોગ દેખાઈ રહ્યા છે. તો એનું યોગ્ય ધ્યાનથી કામકાજ કરીને સફળતા અપાવશે. જય ગણેશ. આગળ રાશિ જાણીશું આપણે. વૃશ્ચિક ધન અને મકર રાશિના જાતકો અને તુલા વૃશ્ચિક અને ધનરાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? આપના પ્રશ્નોના જવાબ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ વીટીવીની વિશેષ રજૂઆત. મિત્રો, રાશિમંડળમાં મેષ વૃષભ મિથુન કર્કશી અને કન્યા રાશિની વાત કરી. વાત કરીએ હવે તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજે ફળ મેળવવા માટે કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે. કર્મણીવાધિકાર છે માફલીશું કદાચન, આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખવો પડશે. જેની સાથે અપેક્ષા રાખતા હોય, જેની ઈચ્છા હોય કે આ વ્યક્તિ મારું કામ કરે, એવા સાથે મિત્રોનો સહયોગ પણ આજના દિવસ માટે થોડો ઓછો મળશે. સંપત્તિની બાબતમાં પણ સુખ થોડું ઓછું દેખાઈ રહ્યું છે. લેવડ દેવડમાં સામાન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડે આવા યોગ ચંદ્રબળના આધારે દેખાય છે. થોડું સાચવીને કામકાજ કરી લેજો. તમારા માટે આજે કોઈપણ વસ્તુનું દાન કરવાની ઈચ્છા થાય તો ખજૂરનું દાન કરજો. સાથે સાથે 7નો અંક તમને લાભ કરાવડાવશે. સફેદ રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે, પણ સફેદમાં સહેજ લાલ રંગ ઉમેરાય અને જે ગુલાબી રંગ થાય ગુલાબી રંગ પણ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ.
અને યજ અને અક્ષર છે વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે પરેશાનીઓ તમારા કામકાજને ન બગાડે થોડીક ધ્યાનથી કાળજીથી કામકાજ કરવું પડશે આજના દિવસ માટે. અકારણ ખર્ચાઓની બાબતમાં પણ થોડુંક સંભાળીને કામકાજ કરવું આજના દિવસ માટે જરૂરી છે. બીજું, કોઈ પણ કાર્ય ધારેલા હોય કે આ કામ મારું થઈ જાય તો વધારે સારું, આ કામ હું આમ કરીશ, આ કામ તેમ કરીશ, પણ આવા કાર્યમાં રૂકાવટ આવે તેવી શક્યતાઓ દેખાય છે. સાચવીને કામકાજ કરજો, મહેનતના પ્રમાણમાં ફળ થોડુંક ઓછું મળે આવી ચિંતા પણ આજના દિવસ માટે થોડીક રહેશે, પણ એકંદરે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. મસૂરની દાળને બાફી અને ગાયને આજના દિવસ માટે જો તમે ખવડાવો તો વધારે સારી સફળતા મળે. મરૂણ અને લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી, આઠનો અંક તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ ગણાશે. ધનરાશિ, ભ ધ ફ અને ઢ જેના અક્ષર જેવા ધનરાશિવાળા જાતકો માટે આજની જો વાત કરવામાં આવે તો કોઈ પણ કાર્ય રચનાત્મક હશે, જે તમને ગમતા હશે, આવા કામકાજમાં સારી સફળતા મળશે. રોજગારી માટે પ્રયત્ન કરીએ તો ઉત્તમ સફળતા પ્રાપ્ત થાય. આર્થિક બાબતોની અંદર પણ વિકાસની સારી શક્યતાઓ દેખાય છે. સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિના એક સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. આજના દિવસ માટે કોઈપણ લીલા ફળનું દાન આપવામાં આવે અથવા તો પુષ્પ કે તો ફૂલ ભગવાનને ચડાવવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. તમારા માટે પીળો રંગ ભાગ્યશાળી ગણાશે. નવનો અંક ખૂબ જ સાફ લાભ કરાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. હેપી હોળી તમને પણ. આપને પણ હેપી હોળી. એટલે ઓલી હળગાવવાની? ના ના, હે કરો ભડકા એમ તાપો. મારા બાબા માટે પૂછવાનું. હવે બધું હેપી હેપી નું બહુ થઈ ગયું ને. હેપી હોળી, હેપી જન્માષ્ટમી, હેપી આ બહુ સારું. શું બાબા માટે શું પ્રશ્ન હતો? મારા બાબાની જન્મ તારીખ છે 27/11/1998. જન્મ સ્થળ સાંજે 4:17 અને જન્મ સ્થળ અમદાવાદ સરખેજ. સરખેજ અમદાવાદ, બરોબર. હવે એને મહેન્દ્રભાઈ અર્ક વિવાહ ને એવું કરાવી લીધું, પણ એનો લગ્ન યોગ ક્યારે છે? બધે બાયોડેટા ફોટા બધે ઘણી જગ્યાએ ગયા પણ જવાબ આવતો નથી. બરોબર. અને શું કરે છે ભાઈ અત્યારે? એ ઝાયડસ કંપનીમાં સર્વિસ કરે છે. હવે જુઓ, વર્તમાન સમયે ગુરુ ચંદ્ર અને કેતુ ઉપર શનિનું પરિભ્રમણ ચાલુ થયું, સામે તૃતીય પરાક્રમ સ્થાનમાં રાહુ બેઠેલો છે, એનો મતલબ આ હવે સમય એના માટે લગ્ન યોગ માટેનો છે. મંગળ કન્યા રાશિમાં હોવાના કારણે આમ તો સાદો મંગળ ગણાય, એટલે મંગળ દોષકારક તો છે નહીં. સૂર્ય અને શુક્ર કુંડળીમાં સાથે બેઠેલા છે, એમાં સૂર્ય વૃશ્ચિક રાશિમાં 11 અંશનો અને શુક્ર વૃશ્ચિક રાશિમાં 18 અંશનો. અંશાત્મક દ્રષ્ટિએ નજીક છે કાં તો પ્રેમ લગ્ન, પોતાની પસંદગીના પાત્ર સાથે વિવાહ, અથવા ચટમંગની પટબ્યા, હગઈને લગ્નને બહુ ટાઈમ ના રહે, આવો સમય નજીકના સમયમાં આવશે. ગોળ ધાણા તૈયાર રાખજો, કંકુન પલાણી રાખજો, બરાબર, કારણ કે હવે સમય નજીક આવી ગયો છે, પાકી પણ ગયો છે. છોકરી જે છે ને એ ભયની ઊંચાઈ થોડી વધારે છે, એ છોકરી પણ થોડી ઊંચી મળશે અને વ્યવસ્થિત રીતે કોઈ અભ્યાસ સારો કરેલો હોય, સારી જોબ રિલેટેડ કામકાજમાં એની પ્રગતિ હોય, આવા યોગ પણ બની રહ્યા છે. ધનરાશિથી, કુંભ રાશિથી, વૃષભ રાશિથી અને વૃશ્ચિક રાશિથી ચાર રાશિથી સારું લેણું પણ અહીંયા કુંડળીના આધારે દેખાઈ રહ્યું છે, પણ બીજું કુંડળીમાં વિશેષ કોઈ દોષ દેખાતા નથી. અને ભાઈનું ભાગ્યોદય પણ એક લગ્ન પછી પૂર્ણ ભાગ્યોદયના યોગ પણ સારા બની રહ્યા છે. કુંડળી ખૂબ જ સારી છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જી સર, જય ગણેશ. જય ગણેશ. સર, ગોધરાથી બોલું છું, ધર્મેશ પરમાર. મારે ધર્મેશભાઈ ગવર્મેન્ટ જોબ માટેનો પ્રશ્ન હતો. ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરી રહ્યા છો? હા જી. જન્મ તારીખ? જન્મ તારીખ છે 28/6/1999. 28/6/1999. સમય સાંજે 5:30. બરાબર. જન્મ સ્થળ ગોધરા? ગોધરા. હા જી, બરાબર. હવે શું અભ્યાસ શું છે તમારો અત્યારે, શું પ્રયત્ન કરી રહ્યા છો? ગવર્મેન્ટ જોબ નો, કોઈ પણ ગવર્મેન્ટ જોબ નો. એમ નહીં, એટલે અભ્યાસ શું તમારો? અભ્યાસ ગ્રેજ્યુએશન ચાલુ છે. ગ્રેજ્યુએશન તો કરોડો છોકરાઓ કરે, તમારો માસ્ટરી શેમાં છે? બીએ માં. હે? બીએ માં. બીએ? જી. રાહુ તમારો બુધ સાથે બેઠેલો છે મિત્ર, અને એ પણ પાછો બેઠેલો છે શુક્ર સાથે. ઉત્સાહ ખૂબ સારો હોય, અભ્યાસ પણ સારો છે, પણ રાહુ ભાગ્યસ્થાનમાં હોવાના કારણે જે કોઈ આપણી ઈચ્છા હોય, પેલા તો ક્લિયર નથી કે આપણે આંબલી ખાવી છે કે કેરી ખાવી છે, જે મળે ખાઈ લઈ, આમ તો કે જીવન હોતું હશે. જીવનમાં એક ધ્યેય હોવું જોઈએ, મારે આ પ્રમાણેનું કામ કરવું છે ને, આ પ્રમાણમાં મને લાભ થાય. પણ પેલો રાહુ શુક્ર સાથે યુતિમાં હોવાના કારણે નબળું ગમે નહીં, હારું મળે નહીં, પછી આપણે ત્યાં ત્યાં બેસી રહીએ. ઘણી નથી કહેતા ભાઈ આ ગાડીમાં બહુ ભીડ છે, આને જવા દો, બીજી હારી ગાડી આવશે એમાં બેસું, અને એ ગાડી જતી રહે, 2 કલાક સુધી ગાડી જ ના આવે, ઉપરથી સૂર્યનારાયણનો તાપ,
અને આજુબાજુ હોય નહીં, શું થશે માણાની? આવી બધી બાબતોમાં ગ્રહો મનન તમને સૂચિત કરે છે કે હજી 1-1.5 વર્ષ તમારે થોડુંક પ્રિપેરેશન ધ્યાન આપીને કોઈ અભ્યાસની અંદર વિશેષ કાળજી રાખો. કારણ કે તમારો જે અભ્યાસ છે, અભ્યાસ તો છે જ, અભ્યાસના આધારે જોબ મળે, ભગવાન ગણપતિ બાપા કરે તમને ઝડપથી જોબ મળે, પણ કુંડળીની અંદર તુલા રાશિનો મંગળ ઉતાવળિયા નિર્ણયો અપાવે. રંગશિવ જેને કહેવાય ને કે ભાઈ સવારનું કામ હાજે કરું, સાંજનું કામ બપોરે કરું, એના કારણે પણ કામકાજમાં ધીરજ ન રહી શકે. તો એના માટે ગણપતિ દાદાની પૂજા કરજો ને મિત્ર, ગણપતિની પૂજા કરવાથી ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. રાશિમંડળની અંદર આપણે આગળ વધીએ તો તુલા, વૃશ્ચિક અને ધનરાશિની વાત કરીએ. હવે કરીએ મકર રાશિની વાત, જેના અક્ષર ખ અને જ છે. મકર રાશિવાળા જાતકોને 3 વસ્તુથી સંભાળવાનું રહેશે. કોઈ પણ અત્યારે ઋતુ એવી છે, કોઈ પણ પ્રકારનો રોગ, પછી ઋણ, ઋણ કહેતા દેવું, તો અને સાથે સાથે કોઈ પણ પ્રકારના વિવાદ, આ 3 વસ્તુથી આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું પડશે, સાવધાની રાખવી પડશે. નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષ આજના દિવસ માટે રહેશે. સંતાનના કાર્યમાં પછી સફળતા સારી દેખાય છે ગ્રહબળ પ્રમાણે, સાથે સાથે ધંધાકીય બાબતોની અંદર પણ કાલ કરતા આજ શ્રેષ્ઠ છે. આજનું ફળ સારું દેખાઈ રહ્યું છે, મધ્યમ ફળ દેખાય પણ એકંદરે સારું રહેશે. કુંભ રાશિ, ગ અને સ પણ મકર રાશિવાળા જાતકોનો રંગ છે ને એ જાંબલી રંગ છે, અને મકર રાશિવાળા જાતકોને 10 નો એટલે કે 1 નો અંક લાભ કરાવડાવે. હે, તો મકર રાશિવાળા જાતકોને ખાસ કરી જો કરવું હોય તો ખજૂરી જો દાન આપવામાં આવે તો વધારે સારી સફળતા મળે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે. કુંભ રાશિવાળા જાતકોને કોઈપણ કાર્ય મનપસંદ કરવાના હોય તો ખૂબ જ સારો લાભ થાય, ભાવનાઓની કદર થાય આજના દિવસ માટે, પદોન્નતિ માટે નવી તકો મળશે, સાથે સાથે ધંધારામાં પણ સારો સુધારો જોવા મળશે. એકંદરે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. મકર રાશિવાળા જાતકોને જે પ્રમાણે થયું એ પ્રમાણે અહીંયા કુંભ રાશિવાળા જાતકોને પણ આજના દિવસ માટે દાન શેનું કરીએ જેના કારણે સારો લાભ થાય, તો કે આજે સોપારી અથવા ખજૂરનું દાન કરવામાં આવે તો સારા લાભની પ્રાપ્તિ થાય. સાથે સાથે કાળો અને જાંબલી મરૂણ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે, 2 નો અંક તમારા માટે ખૂબ જ લાભ કરાવડાવશે. મીન રાશિ, દ ચ જ અને થ છેલ્લી રાશિ એ મીન રાશિ. જે કંઈ કામકાજ કરીએ એમાં સાવધાની થોડીક રાખવી એટલા માટે જરૂરી પડશે, કારણ કે અચાનક કદાચ જો ખર્ચ વધી જાય તો પછી શું કરવું પડે, દેવું કરવું પડે ને, તો એના કરતા પહેલાથી ધ્યાન રાખ્યું હોય તો થોડું થોડું કામકાજ થાય, પછીડી હોય એટલી હોડતાણી, આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. નોકરિયાત વર્ગને પણ થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે. ધંધાની અંદર પણ ફળ થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે, પણ એકંદરે આજનો દિવસ વધારે સફળતા બનાવો હોય તો તમે પીળા રંગનો ઉપયોગ કરજો. કંઈક સારું કામકાજ કરવાની ઈચ્છા થાય તો ગુગળ, કોઈ નજીકમાં મંદિર હોય તો ગુગળનું દાન કરો તો વધારે સારી સફળતા મળશે, અને સાથે સાથે શ્રીફળ વધેરી અને કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવજો, એના કારણે પણ સારો લાભ થાય. 9 નો અંક તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. હવે જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું દરેક પ્રકારનું જીવન સુખમય, યશસ્વી અને કાર્યમાં વેગવંતુ બને એવા ગણપતિ બાપા પાસે આશીર્વાદ માંગીએ. કારણ કે નિર્વિઘ્ન મમ સંસારે, નિર્વિઘ્ન વાણિજ્યમ સદા, નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. ભગવાન ગણપતિની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ થોડી મહેનત વધારે કરવી પડશે. નોકરિયાત વર્ગને કદાચ બદલની વાત હોય, પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય, અથવા તો સારા મિત્રો સાથે, સારા સહયોગીઓ સાથે, પરિવારની નજીક કામ કરવાની ઈચ્છા હોય, બદલી આપી ઈચ્છા હોય તો આ વખતે મહેનત કરજો, કારણ કે સફળતા સારી મળવાની છે. ધંધાની અંદર થોડો ચઢાવ ઉતાર આ વર્ષ દરમિયાન જોવા મળશે, ખાસ કરીને ઉનાળાનો ભાગ છે, પછી ઉપર ચડતા થોડી થોડી તકલીફો દેખાય તેવી સંભાવના હોય છે, પણ તમારી મહેનત જો વધારે છે તો વાંધો આવશે નહીં. ઉંમરલાયક જે થઈ ગયા હોય ને, કોઈ તકલીફ હોય, ઓપરેશન કરાવવાના હોય તો એના માટે પણ સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી માટે આવા નાના મોટા કદાચ કોઈ માઇનોર ઓપરેશન કરવાની ઈચ્છા થાય તો કદાચ જો જરૂરિયાત હોય તો ચોક્કસ કરાવડાવી લેજો, કે એનાથી આગળ સારી સફળતાની પ્રાપ્તિ થશે. પણ દરેક માટે આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્નતિથિ છે, એવા તમામ દંપતી માટે ખૂબ શુભકામનાઓ. બીજાનું તો જોઈએ પણ મિત્રો, આપણું જોવું પડે કે નહીં, આપણે આજે અમારી મેરેજ એનિવર્સરી છે એટલે સારું જ હોવાનું, પણ સાથે સાથે દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે 2 જ વસ્તુને ધ્યાનમાં રાખવાની. લેને કો હરિ નામ હૈ, દેને કો અન્નદાન, તરને કો આધીનતા ઓર ડૂબને કો અભિમાન. આ એક જ લીટી જો ધ્યાનમાં રાખવામાં આવે તો આખું વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેવાનું છે. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય આ વર્ષ દરમિયાન હળવા થાય, હળવા ફરવાના યોગ બને, પરદેશ પ્રવાસ કરવાનો હોય, મુસાફરી કરવાની હોય, આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. માનસિક સંતાપની સાથે સાથે શાંતિવાળું વર્ષ પણ દેખાઈ રહ્યું છે. કોઈપણ કાર્ય જયારે કરવાનું હોય ત્યારે કુળદેવીની ઉપાસના, ભગવાન ગણપતિની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. લગ્ન જીવનમાં દરેક પ્રકારની સુખાકારી મળશે. ઘર, જમીન, મકાન કે મિલકતની વાત હોય, સંતાનોની વાત હોય, પાડોશીઓની, પરિવારની કે પ્રીતિજનની વાત હોય, તમારા માટે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે, તો એનો પૂરેપૂરો લાભ લેજો. જય ગણેશ. હવે વાત કરીએ શુભત્વની, તો આજે શુભત્વની વાતમાં તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભાંકની વાત કરીએ આજે તો મિત્રો, શુભ અંક આજનો 7 છે. 7 ના અંક દ્વારા ખૂબ સારો લાભ થાય. સામાન્ય રીતે ઋષિઓની વાત કરીએ તો સપ્ત ઋષિ આવે,
રંગની વાત કરીએ તો સાત રંગ આવે, આજે તો ખાસ કરી રંગનું મહત્વ છે, બધી જ વસ્તુઓ સાત સાથે સંકળાયેલી છે. હે સપ્તમી સપ્ત પતાળ સંધ્યા સાવિત્રી, હે અહીંયા સાતના અંકને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું આપણા શાસ્ત્રોમાં, અને એટલા માટે આજનો અંક સુપત્વને આપવાળો અંક છે. બારે બાર રાશિના જાતકોનો તો બરાબર છે, પણ જનરલ આપણે જોઈએ તો રંગની મહત્વને, રંગમાં બે રંગ મહત્વના છે, એક મરૂન રંગ અને ઘેરો લાલો લાલ રંગ. મરૂન રંગ એટલા માટે કે જીવનમાં તમને ક્યાંય નિરાશા મળતી હોય, જીવનમાં સફળતા ન મળતી હોય, અને એવા સમયે મરૂન રંગનો ચાંદલો પણ, લાલ રંગનો ચાંદલો પણ આપણે કરીએ ને કપાળની ઉપર, તો પણ એમાં આપણને શાંતિ અને સુખ મળે. મળે કે ના મળે? હે કરે, કશું જ ના કરીએ, ભગવાનના દેવી દેવતાઓના દર્શન કરતી વખતે થોડું કંકુને હાથમાં રાખીએ, ડાબા હાથમાં એને જમણા હાથથી ઘોડીએ અને ભગવાનને કંકુના ચાંદલા કરીએ, અને આ હાથ જે ડાબા હાથવાળું કંકુ છે ને થોડુંક આમ હૂકવીએ, મૂકી રાખીએ, જયારે પણ કઈ તકલીફ થાય ત્યારે ખાલી હાથનું દર્શન કરીએ અને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરીએ, તો પણ ચોખ્ખું સફળતા મળે, વિઘ્નો દૂર થાય. આજનો રંગ આવો છે. સમય સારો કયો? જેમાં દસ્તાવેજ કરવાના છે, જેમાં કોઈ માટલી મૂકવાની છે, જેમાં કોઈ નવું કામકાજ કરવાનું છે, આગળ વધવાનું છે, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેને સમય કહીએ. આ ચોઘડિયાની ઘોરાની વાત નથી કરતો, સારા સમયની વાત કરું છું. સવારમાં 10:47થી બપોરે 2:10 સુધીનો સમય છે. સુપુત્રોને આપવાળો સમય છે. કોઈ સારું કામકાજ કરવું હોય તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે. પણ બપોરે 3:30થી 4:30 સુધીનો જે સમય છે એ થોડો ખાંચવાનો છે. આવા સમયે કોઈ નવું કામ ન થાય એ થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો. હવે મુસાફરી કરવાની છે, પ્રવાસ કરવાનો છે, કોઈ સારા કામે જવાનું છે કે આપણને એમ લાગે કે આમાં સફળતા મળે, એના માટેની દિશા આજની ઉત્તર છે. ઉત્તર દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે. ઉત્તર દિશા તરફ તો પ્રયાણ, મુસાફરી અથવા તો 10 ડગલા ઉત્તર દિશા તરફ ચાલો, પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ, વધારે સારી સફળતા તમને પ્રાપ્ત થશે. પશ્ચિમ દિશા વાયવ્ય ખૂણો, આ થોડો હાચવા જેવો ખરો. એક તો આથમણી દિશા, કોઈ પણ કામ કરી હીરો ગોગે જી આવ્યો, ડેલી દી આવ્યો, ના કામ થાય, દાડો બગડી જાય, ન થાય, ધ્યાન રાખજો. પશ્ચિમ અને વાયવ્ય આ બંને દિશા અને ખૂણાનું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. બારે બાર રાશિના જાતકોમાં મકર રાશિના જાતકોએ થોડુંક સાચવવું પડશે. જેના અક્ષર ખ અને જ છે, તો મકર રાશિવાળા જાતકોએ તન મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. આપના પ્રશ્નોના જવાબ અને સાથે સાથે શું કરવાથી લાભ, શું કરવાથી નુકસાન, કયા મંત્રનો જાપ કરવો, શેનું દાન કરવું, આની પણ વાત કરીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આપના જે પ્રશ્નો આવે છે એ ટેલિફોનના માધ્યમથી અમને ખૂબ ગમે છે, પણ જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ ત્રણ પરફેક્ટ વ્યવસ્થિત હોય તો અમે કંઈક વ્યવસ્થિત તમને જવાબ આપી શકીએ. ઘણી વખત આપણી પાસે સવાલ હોય પણ પ્રશ્નના જવાબ માટે તમે જે તૈયારી રાખતા હોય એમાં સમય ના હોય તો કેવી રીતે ધ્યાન આપી શકાય, થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરીશું. ચાલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. હા જય ગણેશ, હું કરુણાબેન બોલું. મારા બાબાના બાબા માટે પૂછવાનું હતું, ભણવામાં કેવું રહેશે, એની જન્મ તારીખ છે 12/6/2003. 12/6/2003. સમય સાંજે 4:45 અને અમદાવાદ. બરોબર. 4:45. હા, 4:45 સાંજે. હા હા. શું નામ તમારું? મારું નામ તો કરુણાબેન, પણ બાબાનું નામ રાજ છે. રાજ એટલે એની રાશિ આવશે તુલા, જેઠ શુક્લ તેરસ ને ગુરુવાર. હા, પેટ્રોકેમિકલ નું કરે છે એને આગળ, અને ડિગ્રી કરે છે, અને ભણવામાં કેવું રહેશે? તમને શરદી થઈ ગઈ લાગે? હા. દવા બવા કઈ કરો ને તો મને કેજો, જો સારું ખ્યાલ મને થઈ ગઈ છે. મારે આ બોલાતો નથી, જોવો કે ખાલી દવા મને કેજો. હવે અભ્યાસ ની અંદર સિંહાસ્યાધિપતિ સૂર્ય સારી સફળતા ડિગ્રીમાં જોઈતી હોય તો દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે તો એને વધારે સારી સફળતા મળે. સાથે સાથે કોઈ પણ લાલ વસ્તુનું દાન કરે, ચાહે ઘઉં હોય, ચાહે લાલ કપડું હોય, ચાહે તાંબુ હોય, એક્સ વાય જાય, પણ આ પ્રમાણે સારી સફળતાની એની પ્રાપ્તિ થાય. સૂર્યનું રત્ન ધારણ કરે, જેને આપણે માણેક કહીએ છીએ, અંગ્રેજીમાં રૂબી કહેવાય, પંચ ધાતુમાં અથવા સોનામાં બનાવી અને જમણા હાથની ત્રીજી આંગળીમાં પહેરી લે તો પણ એને સારી સફળતા અભ્યાસમાં મળે. આમ તો અભ્યાસમાં ખૂબ સારો છે, પણ પેલો સૂર્ય શુક્ર સાથે જોડાયેલો હોવાના કારણે ઘણી વખત અભ્યાસમાં ધ્યાન ન આપે, એના કારણે ટકાવારીમાં કંઈક આગુ પાછું થાય, આ ન થાય એના માટે સૂર્યનારાયણની પૂજા વધારે વધારે કરશે તો એને ચોક્કસ સારી સફળતા મળશે. કુંડલીમાં કર્ક રાશિનો ગુરુ તો 10મા સ્થાનમાં બેઠેલો છે, અભ્યાસમાં સારી સફળતા અપાવે, પણ સૂર્ય સાથે રાહુ એ ગ્રહણ યોગ નહીં, પિતૃદોષ કરી રહ્યો, કારણ કે 8મા સ્થાનમાં છે, તો એનું યોગ્ય નિવારણ જો થાય તો કરાવડાવી લેજો, એના ભવિષ્ય માટે પણ સારું રહેશે. જય ગણેશ. શું કરવું જેનાથી લાભ થાય, શું કરીએ તો એનાથી થાય ફાયદો, શું એવું ન કરવું જોઈએ જે નુકસાન કરાવડાવે, શેનો મંત્ર જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી વાત કરીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજના દિવસ માટે શું કરવું? નિશ્ચય પ્રેમ પ્રતીત તે વિનય કરે સન્માન,
तेही के कारज सकल शुभ सिद्ध करे हनुमान। भगवान हनुमानजी महाराज ना घना बधा स्तोत्रो छे, एमाने आजना दिवस माटे जो बजरंग बाण नो पाठ करवामां आवे तो कोई पण प्रकारनी बाधा होय, कोई पण प्रकारनुं संकट होय, कोई पण प्रकारनी तकलीफ होय, आम तो 108 1008 108 पाठ जेटला वधारे वधारे करावडावी शकाय अथवा करी शकाय तो बधा ज प्रकारना कामनाओनी सिद्धि थाय छे। पण आजना दिवस माटे तमारे कोर्ट कचेरीना कोई पण प्रकारना कामकाज होय, पारिवारिक प्रीतिनो भाव देखाय, खतराक कोईनी साथे होय, जमीन मकान मिलकतने लगता कोई पण प्रकारना प्रश्न होय, तो आ बधी ज वस्तुओ आनाथी दूर थाय तेवी संभावनाओ छे। श्रद्धापूर्वक कामकाज करवाथी सारो लाभ थाय, ए ज प्रमाणे आ पाठनुं पण धरी ध्यान करी आ जो व्यवस्थित करवामां सारी सफळता मळे। साथे साथे मानसिक अशांति जेमां मळती होय एवा बधा कामथी बने त्यां सुधी आजना दिवस माटे दूर रहेवा माटे प्रयत्न करवो। आजे कदाच टेन्शन अड़ू थई जाय, आवतीकाले कदाच वधारे टेन्शन आपणुं अड़ू थाय। ओम शांति प्रियाय भौमाय नमः आ मंत्रनो जाप करवो जोईए आजना दिवस माटे। बने तो 1/11 કે 1/21 માળા કરવાથી દરેક પ્રકારની કામનાઓને સિદ્ધિ મળે। ઘઉં અને ગોળ, ઘઉંને બાફી નાખો, ગોળ નાખો, સાથે મળીને ગાયને ખવડાવો તો આ પ્રમાણે કરવાથી ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થશે। જય ગણેશ। ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર મિત્રો આપ સ્નેહીથી જે ખૂબ જ સારો કાર્યક્રમ જોવો છો, ખાસ કરી જ્યારે રાજકોટ અને જામનગરના જે અમારા વીટીવીના ભવિષ્ય દર્શનના દર્શકો જે આવેલા અને જેને કહેવાય ને કે એક સારો વરસાદ થાય કેમ જમીન ભીની થાય ને એમ સુગંધ આવે, આવી સુગંધ દેખાતી હતી દરેકના હૃદય ઉપર કે એક મળ્યાનો સંતોષ, તો આવો ને આવો પ્રેમ કાયમ જળવાતો રહ્યો છે, જળવાતો રહેશે। પણ ઘણી વખત બધાએ પ્રશ્નો તો કર્યા છે, મારા ફોન લાગતા નથી, તો એના માટે અમારું પત્ર વ્યવહારનું સરનામું લખી ટપાલ લખી નાખો ને એના દ્વારા પણ જવાબ આપવા પર પ્રયત્ન કરીશું, તો એના માટે મારું સરનામું પણ નોંધી લેશો। સમય 1 કલાક ક્યાં નીકળી જાય ખબર પડતી નથી, પણ એટલા માટે સમય જતો છે, બીજા દિવસે સારો સમય આપણો આવવાનો છે। ભવિષ્ય દર્શક કાર્યક્રમમાં આજે બસ આટલું જ। રૂબરૂ મળવાની ઈચ્છા થાય તો મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે, નોંધી લેજો, રૂબરૂ મળવા માટે ફોન કરી લેજો। જય ગણેશ।